જય શ્રી કૃષ્ણ. બે મિનિટ માટે ભગવત સ્મરણ કરશું. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ 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 હરે, નારાયણ 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 નારાયણ, 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 જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગો શ્રી, જય જય પધારી ચુક્યા છે, માર્ગમાં જેમના દર્શન થયા છે એમના અમૃત વચનનો લાભ લીધો હશે. તો મોટે ભાગે પુષ્ટિ સંપ્રદાયનું ગામ હશે અને પુષ્ટિ સંપ્રદાયના બધા સામે ભક્તો છે. તો આજે હું ચર્ચા પણ એક વિષયની કરીશ. છેલ્લા 156 દિવસ ત્યાં હું 156 દિવસથી સતત બોલતો આવું છું. એક પણ દિવસ એવો નથી ગયો જે દિવસે મેં ભગવાનના ગુણાનુવાદ ના ગાયા હોય. સતત 22મી કથા છે કે એમાં એક દિવસના પણ વિરામ વિના. આજે જ અમે ઓલવાણમાં કથા પૂરી કરી દીવમાં, અને સીધો અહીંયાથી સીધો ત્યાંથી અહીંયા જ આવ્યો છું. મારે પહોંચવાનું હતું 5 વાગે, પણ અડધો કલાક બાકી શ્રી જે જેના અમૃત વચનનો પણ લાભ મળે. પણ એ સાથે મને યમુનાષ્ટકમનું સ્મરણ થાય ને એનાથી જ હું મારા વક્તવ્યનો આરંભ કરું, અને મારું વક્તવ્ય પણ એમાં જ પૂર્ણ કરીશ. રામ પરિવારના આંગણે આ મહોત્સવ છે, ભગવદ્ ગુણાનુવાદ છે. દેસુરભાઈ, જેસાભાઈ, રામ પરિવાર, અને પૂર્વમાં પણ એક વખત હું અહીં આવી ચૂકેલો છું. અમારા મયુરભાઈના સાસરવેલ છે. અસારે ખલુ સંસારે, આખા સંસારમાં સારસ સ્વસુર મંદિરમ, સસરાના ઘરે સૌથી મોટો આનંદ હોય છે, એવો એક શ્લોક છે સુભાષિતનો. અસારે ખલુ સંસારે સારસ સ્વસુર મંદિરમ, મંદિરમ એટલે ઘર, સસરાના ઘરે સાચો આનંદ છે. કારણ કે હરસેતે હિમાલયે, ભગવાન શિવજી હિમાલયમાં સસરાના ઘરે જ આનંદની પણો માણે છે. અને હરિષેતે મહોદધો, અને શ્રી હરિ લક્ષ્મીજીના પિતાનું ઘર એટલે સમુદ્રમાં ક્ષીરસાગરમાં રહે છે. એટલે મયુરભાઈના સસરાના ઘરે પ્રસંગ છે. તો અમે બેડ દ્વારિકામાં ભણતા, બેડ દ્વારિકા પુષ્ટિ સંપ્રદાયની પાઠશાળા હતી. હું 12 ધોરણ સુધી પુષ્ટિ સંપ્રદાયની પાઠશાળા ભણ્યા. પૂજ્ય કિશોરચંદ્ર બાવા ખૂબ, એમના જ લાલજી હતા ને, કિશોરચંદ્ર બાવાજી અમને ખૂબ પ્રેમ કરતા. અને જ્યારે જ્યારે હમણાં ગીતાનું એક આયોજન, જ્યારે એમની અહીંયા સદેહ હાજરી હતી, ત્યારે બેટ દ્વારિકામાં એક ગીતાજીનું આયોજન કરવામાં આવ્યું, ગીતા સત્ર. એમાં 17મા અધ્યાય ઉપર મારું વક્તવ્ય રાખ્યું કે ગીતાજીના એ 17મા અધ્યાય ઉપર તમે બોલો. તો મને યમુનાષ્ટકમનો એ પાઠ યાદ આવે કે એમનો પ્રથમ શ્લોક જ 3 રીતે માં ભગવતી યમુનાને, હમણાં જ ષષ્ઠી ગઈ છે, યમુનાજીનો પ્રાગટ્ય દિવસ, આજ વાસંતિક નવરાત્રિમાં આજ જેનો 7મો દિવસ છે એના 6ઠા દિવસે યમુનાજીનું પ્રાગટ્ય. તો મને એમ થાય કે હું ખાલી યમુનાષ્ટકમનો એક શ્લોક ગાઈને એના ઉપર 2-4 વાતો કરવા માંગુ છું. અમારે બધા વિદ્યાર્થીઓ પ્રેમપૂર્વક ગાતા, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરા
हरिपद पंकजं स्मरण रेणुं स्मरद रेणुं नमामि यमुनामहं सकल सिद्धि हेतु मुदा मुरारिपद पंकज स्मरधरे महधरे नूतकटां ततष्ट नवकाननं प्रगट मोद पुष्पांबुना सुरा सुर सुपूजित स्मरति तुश्रियं विभ्रतिं नमामि यमुनामहम्। वल्लभाचार्य जी कौन श्री हरे हे श्री हरि ना अति लाडला वदति वल्लभ श्री हरे। श्री हरि ना लाडका वल्लभाचार्य जी महाप्रभु जी ये आ वंदना करता यमुना जी नी वंदना करी छे के हूँ नमामि यमुना अहम यमुना महम हूँ यमुना ने नमस्कार करू छु। आ यमुना जी केवा छे एना माटेना विशेषणों आ प्रथम श्लोक में त्रण विशेषणों आप्या छे। नमामि यमुना महम सकल सिद्धि हे तुम सकल सिद्धि हे तुम सकल प्रकार की सिद्धिओ प्रदान करनारी यमुना जी ने हूँ नमस्कार करू छु। महाप्रभु जी कहे हवे सकल सिद्धिओ आज ना सांप्रत समय में आपणे कहे के बधा प्रकार की सिद्धिओ केवी रीते आपणे प्राप्त थाय तो एना माटे मने याद आवे आ एक ज स्थान एवुं छे ब्रजनी जेटली पण लीलाओ थई छे बधी यमुनाना किनारे थई छे। आजनुं साइंस एवुं कहे छे के सौथी मोटी ओराओ जो कोई पकड़तुं होय ओराने तमारे पकड़वी होय तमारा जीवनमां ओराओने लई आववी होय तो ए ओराओने ग्रहण करती वस्तुओने तमारे वारंवार स्पर्श करवो। जेवी रीते सौथी वधारे तरंगो पकड़नारुं कोई होय तो ए चोखा छे એટલે ચોખાને તમે સ્પર્શ કરો તમારા જીવનમાં તરંગો ઓટોમેટિક આવી જાય એટલે ચાંદલામાં કંકુ કરીને પછી ચોખા છોડવામાં આવે તરંગો પ્રાપ્ત કરવા માટે। બીજી તરંગોને સૌથી વધારે ગ્રહણ કરતી બાબત જલ છે જલ સૌથી વધારે તરંગો પકડે। જૂનાગઢમાં ભવનાથના મંદિરમાં એક મહાત્માજી આવ્યા હતા લગભગ આજથી 10 વર્ષ પહેલા। એ બધા લોકોને કહે કે તમને કઈ બીમારી છે તો કે આ બીમારી છે તો એ મંત્ર એક કાગળમાં લખે એ કાગળમાં એ મંત્ર લખે મંત્ર બોલે એ જલમાં નાખીને જલમાં ફૂંક મારી દે કોઈ પણ વ્યક્તિને જલ પીવડાવે ને ઓલાને પેટમાં મટી જાય ઓલાને માથું મટી જાય। મેં એમને કહ્યું કે આ કોઈ જાદુ બાદુ છે કે તમે કોઈ ક્રિયા જાણો છો ત્યારે એને જવાબ આપ્યો કે સૌથી વધારે તરંગો આપણે મહાપુરુષોને પગે લાગીએ આપણે બ્રાહ્મણોને પગે લાગીએ આપણે કોઈ તપસ્વી વ્યક્તિને પગે લાગીએ એનું પાછળનું કારણ શું છે। સૌથી વધારે એ વ્યક્તિએ જેણે પોતાના જીવનમાં જપ કર્યા હોય તપ કર્યા હોય ખાસ કરીને જેણે વૈદિક મંત્રો આજનું નાસા એવું કહે છે સૌથી વધારે તરંગો કોના શરીરમાં હોય તો એનું કહેવાનું છે જે વારંવાર ઓમ 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 બોલે ઓમમાં સૌથી વધારે તરંગોની શક્તિ છે। એટલે સંન્યાસીઓ સતત ઓમનો જપ કરતા હોય એટલે આપણે સંન્યાસીને વંદન કરીએ છીએ। બ્રાહ્મણોને વંદન કરવાની પાછળનું કારણ એ કે વારંવાર રોજ માટે કોઈનું કર્મકાંડ કરાવવા જાય તો કર્મકાંડમાં જેટલા પણ ભગવાનના ઉપચારના જેટલા પણ મંત્રો છે એમાં એ મંત્રની શરૂઆત ઓમથી જ કરવી પડે। ઓમ સહસ્ર શ્રી રેખા પુરુખ ઓમ જગને ન જગનમય જંત દેવા ઓમ પુરુખ એ વેદ ગું સર્વં જગભૂત બધામાં ઓમ 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 આવે ને ખાલી ઓમ બોલવાની સાથે તમે ક્યારે અનુભવ કરજો તમારા જીવનમાં પલોઠી વાળી આંખો બંધ કરી તમારા બંને ગોઠણ ઉપર હાથ રાખીને તમે ખાલી ઓમ એમ કરશો ને તમને એવું થઈ જશે કે આખા જગતની ઓરાઓ મારા શરીરમાં આવે એવો અનુભવ થઈ જશે। તો એટલી વખત ઓમ ઓમ બોલાય એ વ્યક્તિ સૌથી ઉર્જાવાન વ્યક્તિ હોય ને એની ઉર્જા લેવી હોય તો એ ખાલી માથા ઉપર હાથ મૂકે એટલે એની ઉર્જાઓ આવી જાય એવો નિયમ છે। એટલે બધા પગે લાગે પગે લાગવાનો નિયમ છે કાં તો એના ચરણને તમે સ્પર્શ કરો ને તમને ઉર્જા પ્રાપ્ત થાય કાં સામેવાળો વ્યક્તિ તમારા માથા ઉપર હાથ મૂકે તો શક્તિપાત થાય। તો સૌથી વધારે જલ ગ્રહણ જલ છે ગંગાજીમાં સિંહસ્થ ગુરુ થાય ત્યારે બધી ઉલ્કાઓ પડે ને તેજ મળી જાય તો જેણે 11 વર્ષ સુધી પોતાની સ્વયં લીલા જેના કિનારે કરી એ યમુનામાં કેટલી ઉર્જાઓ હશે। શ્રી કૃષ્ણની સંપૂર્ણ ઉર્જાઓ તમારે પ્રાપ્ત કરવી તો તમારે યમુનાજીમાં ડૂબકી લગાવવી પડે।
તમે યમુનાજીમાં ડૂબકી લગાવો, તમે યમુનાજીનું પાન કરો, તમે યમુનાજીને ખાલી મસ્તક ઉપર આમ, હું આ આજના પરિપ્રેક્ષ્યમાં વાત કરવા માંગુ છું, ખાલી યમુનાનું જલ પી લ્યો અને કલ્યાણ થઈ જાય એવી એક પણ વાત નહીં, આજના સાયન્સને હાથમાં લઈને વાત કરવા માંગુ છું. એવા માટે કે આજની પેઢીને તમે નહીં સમજાવો કે યમુનાજીના જલથી શું ફાયદો થાય, તો આજની પેઢી યમુનાના જલને પોતાના માં તરીકે નહીં સ્વીકારે. આજે વિદેશના તમામ લોકો, અત્યારે એક દેશ છે જે દેશે બહુ મોટી પ્રગતિ કરી નાખી છે, હરણફાળ એની દોડ થઈ છે, અને જ્યાં ડોલરને પણ એક એ અનુસાર ડોલરને પણ રહેવું પડે, ત્યાં એક પણ બીજો સામે કોઈ પક્ષ જ નથી, ત્યાંના પત્રકાર માહિતી પણ ન આપી શકે એના વિરુદ્ધમાં, એવા દેશે હરણફાળ દોડ મૂકી હતી, પણ રોગથી એટલું બધું ગ્રસિત થઈ ગયું છે કે લાખોની સંખ્યામાં લોકો ગુજરી ગયા છે. એનો મતલબ છે સતત ભૌતિકવાદ, ભૌતિકવાદ, ભૌતિકવાદ. આ ભૌતિકવાદથી અંદરની શાંતિ હણાઈ જશે, અને અંદરની શાંતિ જો પ્રાપ્ત કરવી હોય તો એ શાંતિ એની પાસે જ પ્રાપ્ત થાય જે સતત આનંદ માર્યા છે, સતત આનંદ માર્યા છે, સતત એ ઉર્જાવાન પુરુષે, એ પરમ તત્વએ વારંવાર જેમાં ડૂબકી લગાવી, વારંવાર ડૂબકી લગાવી, વારંવાર ડૂબકી લગાવી, એ આજે પણ એટલા બધા વર્ષો પછી પણ એમાં હજી કૃષ્ણની ઓરાઓ છે, હજુ પણ એવું છે. સકલ સિદ્ધિ હેતુ મુદા, મુદા એટલે પ્રસન્નતાપૂર્વક, હું પ્રસન્નતાપૂર્વક નમામી, હું નમન કરું છું યમુનામ અહમ મુદા, હું રાજી ખુશીથી હર્ષથી લાગણીથી હું યમુનાજીને હું નમસ્કાર કરું છું, વંદના કરું છું. એટલે ખાલી યમુનાજીને પગે લાગવાની, હું યમુનાજીનો સ્વીકાર કરું છું. રાધાજી એ ગર્ગ સંહિતામાં કથા છે, રાધાજીને ભગવાને કહ્યું કે તમારે દેવી અવતરણ માટે પૃથ્વી ઉપર આવવું પડશે ગોલોકમાંથી, તો રાધાજી કે હું અવતરણ કરું નીચે, પણ મને સુખની પ્રાપ્તિ થાય એટલે ત્રણ વસ્તુનું અવતરણ થાય તો જ હું રાધાજી કે હું નીચે આવું અવતરણ માટે. ભગવાને કહ્યું બોલો શું, એમાં રાધાજીએ ત્રણ અવતરણ માટેની પોતાની ઈચ્છાઓ પ્રગટ કરી, એમાં એક હતો વૃંદાવન, એક હતો ગોવર્ધનજી, અને ત્રીજા હતા યમુને મહારાણી. આ ત્રણ હોય તો જ હું નીચે આવું. રાધાજીને શોધવા હોય, જે આહલાદીની શક્તિ છે, 12 પ્રેમની ધારા 12 વછૂટે ને તો એ ધારા કહેવાય પ્રેમની ધારા, પણ એ પ્રેમની ધારા અંદર અંતર અંતર આનંદમાં જો એ વહે તો એ ધારાને ઉલટાવી નાખો તો એ રાધા થઈ જાય. પ્રેમની ધારા 12 પ્રગટ થાય તો એ ધારા છે, જો આંતરિક ઈશ્વર પ્રત્યે પ્રગટ થાય તો એ રાધા છે. દરેક જેટલા લોકો અહીંયા કૃષ્ણ પ્રત્યે પ્રેમ લઈને પધાર્યા છે, દરેક રાધા છે અહીંયા, એટલા આંતરિક જેને કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે, અને કૃષ્ણ પ્રત્યે જેને આંતરિક પ્રેમ છે એને રાધા બનવું નથી પડતું, એ રાધા બની જાય છે, એની અંદર સમર્પણની ભૂમિકા ઉભી થઈ જાય છે. નમામી યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા, હું આનંદ પૂર્વક, કારણ કે આનંદનું સ્વરૂપ યમુનાજી આનંદનું સ્વરૂપ છે, સંપૂર્ણ આનંદનું સ્વરૂપ. શા માટે કે નંદ નંદન યશોદા નંદન આનંદ કંદ મુકુંદ એવા વારંવાર ડૂબકીઓ લગાવી છે, અને ભગવાનને લેશ માત્ર પસંદ નથી. ભગવાને જ્યારે કાલિય નાગને નાહ્યો ત્યારે ભગવાને મહાપ્રભુજી વલ્લભાચાર્યજી તો સુબોધિનીજીમાં કહે, કાલિયમ ઇન્દ્રિયાની આહુહુ વિષયાત્તદ વિષમ સ્મૃતમ. આ કાલિય છે, ઇન્દ્રિયો છે. ભગવાન કૃષ્ણએ કાલિય નાગને કહ્યું અહીંયાથી નીકળી જા, કે શા માટે, કે આ યમુનાજીનું જલ છે ને યમુનાનું જલ વિશુદ્ધ જ રહે, લેશ માત્ર પણ વિષયુક્ત ન રહે. એટલે ભગવાન કૃષ્ણએ જ્યારથી યમુનાના જલમાંથી એ કાલિય નાગને દૂર કર્યો ત્યારથી લઈને આજ સુધી એ યમુનાનું જલ વિશુદ્ધ જ છે. આજે તમે ત્યાં જાઓ તો તમને યમુનાનું જલ દૂષિત ને એવું લાગે, પણ એક પણ બાબતમાં એમ તમે ન કહી શકો યમુનાનું જલ દૂષિત છે, કારણ કે સ્વચ્છતા અને પવિત્રતામાં ફરક. સ્વચ્છતા છે ને બાહ્ય હોય ને સ્વચ્છતા કહેવાય, આંતરિક હોય ને પવિત્રતા કહેવાય. તમે યમુનાનું જલ ગ્રહણ કરો એટલે આંતરિક પવિત્રતા ઉભી થાય. સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્વરદ મંદ રેણુત્કટા. આ એટલો બધો સુંદર શબ્દ, તમે યમુનાષ્ટકમ નો પાઠ વારંવાર કરતા હશો, પણ મને એવું થયું કે આજે યમુનાષ્ટકમ જ સમજાવો. હું મેં જેને જોયા વિચાર બદલી નાખ્યો, બાકી હું આજે બોલવાનો હતો ઉદ્ધવ અને ગોપીઓના વચ્ચેના સંવાદની, હું ચર્ચા કરવાનો હતો ભ્રમર ગીતની, ઉદ્ધવ અને ગોપીઓની વચ્ચેનો સંવાદ હતો હું એ કરવાનો હતો, પણ મેં જેના દર્શન કર્યા એટલે મને યમુનાષ્ટકમ સ્ફુરિત થઈ ગયું. એ હતો કે ઉદ્ધવ પણ પ્રેમના રંગમાં રંગાઈ જાય, અને આ દુનિયામાં કૃષ્ણનો રંગ જ એક એવો છે કે એ લાગી જાય પછી બીજો કોઈ રંગ લાગે જ નહીં. એક વખત તમે કૃષ્ણના રંગથી રંગાઈ જાઓ તો
ભાઈ તમને એક પણ રંગ ન લાગે. હું બહુ સૂર્યનારાયણની સાક્ષીમાં બોલું છું. મારા ઘરે, મારા ખુદ મારા ઘરે ગાયત્રી માતાજીની મૂર્તિ છે. મારા માતા પિતા ગાયત્રીના ઉપાસક છે. મારા માતા પિતા સંપૂર્ણ માં ભગવતી ગાયત્રીને અમે ભોગ લગાવ્યા વિના અમે જમતા પણ નથી. પણ કૃષ્ણની કથાઓ એનું ચિંતન કરતા કરતા મને ગાયત્રીમાં કૃષ્ણ દેખાય છે. મને હું સોમનાથ મહાદેવના મંદિરના મંદિરમાં જાઉં તો સતત કૃષ્ણનું ચિંતન કરતા કરતા. મારે 5 કલાક કથા વ્યક્ત કરવી હોય તો કમસે કમ મારું 3 કલાક તો ચિંતન હોવું જોઈએ. 3 કલાક ચિંતન કરું તો 5 કલાક બોલી શકું. એટલે મારા જીવનની 8 કલાક રોજ કૃષ્ણ માટે સમર્પિત થાય છે. એટલે મારું 8 કલાક તમે જેનું ચિંતન કરો ને, રાત્રે આખો દિવસ ખેતીનું કામ કરતા હોય ને, એ ભાઈ પાથરા લઈ આવને, ભાઈ ઉપનેર આવ્યો જલ્દી આ કરને, રાત્રે બકવાટમાં પણ તમને એ જ વસ્તુ યાદ આવે જે પાથરા ઉપાડ્યા હોય ને, આ કર્યું તે કર્યું ને. જો તમે આખો દિવસ ક્રિયા કરો, રાત્રે બકવાસમાં એવું આવે તો અમે રોજ કૃષ્ણની કથા કરીએ, અમને સ્વપ્નમાં કૃષ્ણ નહીં આવતા હોય. તમે જેનું ચિંતન કરો, કીટો ભ્રમર ન્યાય, સતત તમે જેનું ચિંતન કરો તમે એના જેવા થઈ જાવ. સતત એટલી બધી કથાઓ એટલા સમયથી જો આજથી 20 વર્ષ પહેલા ચાલ્યા જાઓ, ખાલી 20 વર્ષ પહેલા. 20 વર્ષ પહેલા તમને એવું લાગતું હતું કે કૃષ્ણ એટલે આપણી નજીક છે? આ સતત કૃષ્ણની વાતો, કૃષ્ણની કથાઓ, ગામો ગામ કથા, એક એક સિટીમાં 5-5 જગ્યાએ કથાઓ, સતત કથા. ટીવી ચેનલ ખોલો તો કથાઓ કથાઓ. આ સાંભળતા સાંભળતા એવું લાગે કનૈયો ગયો હોય ને 100 વર્ષ જ થયા હોય એવું અત્યારે અનુભૂતિ થાય. બહુ લાંબા વર્ષો થયા નથી એવું જ લાગે આપણે. મને તો એવું જ લાગે કે કૃષ્ણ આ ધરાતલ છોડીને ગયા એના 100 જ વર્ષ થયા છે. આજે એવો અનુભવ થાય, આટલી કૃષ્ણની લીલાઓ આપણે આનંદિત કરી નાખ્યા છે. મારે મૂળ વાત કરવી છે. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત કટામ. સ્ફુરદ સ્ફુરિત થયા શું? એના માટે મુરારી પદ પંકજ. પદ એટલે ચરણ અને પંકજ એટલે કમળ. ભગવાનના ચરણ કમળ કેવા ભગવાનના, એમાં શબ્દ વાપરો મુરારી. આ વિચારવા જેવું છે. ખાલી જો મુરારીની જગ્યાએ જો બીજો શબ્દ વાપરો, માધવ ચરણ લખ્યું હોત, મુરારી પદ પંકજમ, માધવ પદ પંકજમ, સ્ફુરદ મંદ રેણુત કટામ ગાયું હોત તો ન ચાલે. એ પણ ગાઈ શકે, ત્યાં છંદભંગ ન થાત. પણ અહીંયા મુરારી શબ્દ એવા માટે, માધવ ને મુરારી આ બે શબ્દમાં ક્યાંય છંદભંગ ન થાય. પણ મુરારી શબ્દનો મતલબ છે મૂર નામનો રાક્ષસ, એને મારનારા. હવે મૂર નામના રાક્ષસને શા માટે માર્યા હતા? મૂર નામનો રાક્ષસ ના 7 દીકરાઓની ચર્ચા ભાગવતજીમાં છે. એના 7 દીકરા એટલા બધા મજબૂત, 1000 લોકોને એકલો વ્યક્તિ મારી શકે એવા 7 દીકરાઓ હતા. 6 કિલ્લાની અંદર એને 16,100 કન્યાઓને પૂરી રાખેલી હતી ભૌમાસુરે. મહાભારતમાં કથા છે, ભૌમાસુરે શા માટે આ 16,100 કન્યાઓને પકડી રાખી છે? તો કે એને એક ત્વષ્ટાની પુત્રી કશેરુ નામની 14 વર્ષની કન્યા હતી. રુચિ રાંગીન ચતુર્દશી, એટલી બધી સુંદર હતી, જગતમાં એનાથી વધારે સુંદર કોઈ હતું જ નહીં. આ ત્વષ્ટાની પુત્રી જેનું નામ હતું કશેરુ એનું નામ હતું. હવે આ એને હાથી ગજ રૂપેણ જગ્રાહ, એ હાથી બનીને ઉપાડી આવ્યો, સુંદર હતી સૌથી. એટલે એને કહ્યું તું મારી સાથે લગ્ન કર. ત્યારે આને કહ્યું કે તમે 55 વર્ષના છો. ભૌમાસુરને કહ્યું હું 14 વર્ષની છું, તમારી મારે બાપ દીકરીનો સંબંધ થાય, આપણે લગ્ન ન થઈ શકે. તો આને કહ્યું તારી મારી સાથે લગ્ન કરવા જ પડશે, હું તને પ્રેમથી જીતી લઈશ, આ દુનિયાની જેટલી પણ સુંદરતા છે તારા ચરણોમાં સમર્પિત ન કરી દઉં, તારે ફરજિયાત આ ન પાડવી પડે તો મને કહેજે. જેટલી રાજાઓની જેટલી સુંદર કન્યાઓ હતા બધાનું હરણ કરીને 6 કિલ્લાઓની વચ્ચે રાખી કે તમે આને મનાવો. ઓલી બધી કે મને અમે છૂટા થાય એના માટે તો કંઈક કર, કે હું યોગ્ય છું એને લગ્ન કરવા માટે, હવે અહીંથી નીકળી શકાય નહીં, તમારું હરણ થઈ ગયું. એ 16,100 કન્યાઓએ ભગવાનનું ભજન કર્યું અને એ 16,100 કન્યાને છોડાવવા માટે ભગવાન ગયા અને ત્યારે મૂર નામના રાક્ષસને માર્યો. જે દુઃખીમાં દુઃખી વ્યક્તિ હોય ને ભગવાનને આર્તનાદ કરે ને, આર્તનાદ કરે એના દુખડા દૂર કરે એવા ભગવાન એટલે મુરારી. મુરારીનો મતલબ છે દુઃખી લોકો જયારે પ્રેમપૂર્વક પ્રાર્થના કરે એના દુઃખ પણ દૂર કરે એવા મૂર નામના રાક્ષસનો હરિ એટલે શત્રુ. મૂર નામના રાક્ષસના શત્રુ છે એવા શ્રી કૃષ્ણ એટલે દુખીઓના બેલી શ્રી કૃષ્ણ, એના પાદ પંકજમ એના ચરણો, અને એના ચરણોમાંથી સ્ફુરદ એટલે એમાંથી નીકળેલા. સ્ફુરદ મંદ, અમંદ એટલે જળનો સમૂહ. રેણુત કટામ, આ યમુનાજી કેવા છે કે જ્યાં રેતીઓનો સમૂહ છે, રેતીથી ભરેલી, આખા યમુનાજી રેતીથી ભરેલા છે.
અને રેતી થી ભરેલા છે ને, જે રેતીમાં કૃષ્ણના ચરણ સ્પર્શ વારંવાર થયા છે, વારંવાર કૃષ્ણના ચરણોથી જે રેતી એકદમ એટલે રેતી થી ભરેલા અને કૃષ્ણના ચરણ ચિહ્નોથી પ્રાપ્ત કરેલા એવા યમુનાજી, હે યમુનાજી હું તમને નમસ્કાર કરું, તમને કૃષ્ણના ચરણ એટલે ચરણ એટલે પાદ અને પાદ એટલે ચરણમાં સૌથી વધારે રજ હોય, તમે પગ જો તો પગની અંદર સૌથી વધારે ધૂળ લાગેલી હોય અને ધૂળ તમને ક્યારે પગની રજ તમને દેખાય જ નહીં. ગુરુ ચરણ આપણે બોલીએ ગુરુ ચરણ રજ, એ ગુરુ ચરણ રજ છે, એમ ભગવાનના ચરણની રજ. હવે હું તમને લોકોને કહું કે તમારા પગમાં ધૂળની રજ છે મને બતાવો, લાગેલી છે એ તો તમે આમ કપડામાં ઘસો, સફેદ કપડામાં નીચે ઓલો દાગ થઈ જાય તે ખબર પડી કે હારી પગમાં ધૂળ છે કઈ, પણ તમે એ તમને એમ જોવામાં ન હોય પણ કપડામાં જાવ ત્યારે ખબર એકદમ સૂક્ષ્મ હોય, એમ ભગવાનની કૃપા છે ને સૂક્ષ્મ હોય, દેખાય નહીં પણ એ તમને અનુભવ આ આખા રામ પરિવાર ઉપર હવે કૃપા થઈ અને આપણે એમ દેખાય નહીં કે ભગવાનની કૃપા શું કરી, પણ તમે જે વિચાર્યું નો એવા લોકો પણ અહીંયા આવી અને આજ આખી રાત કીર્તન થશે, અહીંયા પ્રભુનું કીર્તન થશે. મને કોઈએ કીધું કે વૃંદાવનમાં, વૃંદાવન કોને કહેવાય, મને કોઈએ કહ્યું કે વૃંદાવન કોને કહેવાય, વૃંદાવન એને કહેવાય જ્યાં કૃષ્ણની લીલા સતત જાગૃત રહેતી હોય, એ સ્થાન વૃંદાવન કહેવાય. આજે અહીં કૃષ્ણની લીલાને જાગૃત કરવામાં આવશે, આજે આ રામ પરિવારની વાડી વાડીને કહેવાય આ વૃંદાવન થઈ જશે, જ્યાં કૃષ્ણની લીલાનું સ્મરણ થાય એ વૃંદાવન. એટલે તમે સેજ પણ લેશ માત્ર પણ વિચાર ન કરો કે આ નુનાળામાં એટલે બધું દૂર અમારે ક્યાં આવવાનું થયું, મને પણ એમ થયું કે મારે દીવ થી સીધું અહીં ક્યાં આવવું, પણ મને એવું થયું કે ત્યાં કૃષ્ણના કીર્તન થવાના છે, તો એ વૃંદાવન છે. વૃંદાવન બને એ પેલા એ ભૂમિને હું માથું નમાવતો આવું, રાત્રે વૃંદાવન બનવાનું છે આ તમારી ભૂમિ. સુરદ મંદરેણ ઉત્કટામ, જ્યાં ભગવાનના ચરણની ભજની વારંવાર કૃષ્ણની કૃપા જેને મળી છે એવા યમુનાજીને હું વંદન કરું છું. એટલે ક્યારેક વ્યક્તિને જે વ્યક્તિને શોટ લાગ્યો હોય એને તમે અડો ને તો એ તમને શોટ લાગી જાય, એમ જેને કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી છે એવા યમુનાજીને શ્રી હરે હે શ્રી હરિના વલ્લભ એકદમ પ્રાણ પ્યારા એવા મહાપ્રભુજી કહે છે, વદતિ વલ્લભ શ્રી હરે હે શ્રી હરિના એકદમ પ્રિય એવા વલ્લભાચાર્યજી, વલ્લભા વલ્લભ કુળ અને આખા વલ્લભાચાર્યજીની પરંપરા. હું એમ કહું કે વલ્લભાચાર્યજી ભાગવતજીના રહસ્યો ખોલવા માટે જેનું પ્રાગટ્ય, કૃષ્ણ અને વલ્લભમાં જે સેજ પણ ભેદ જુએ એ ખરા અર્થમાં કૃષ્ણને ઓળખી જ નથી શકતા. જે કૃષ્ણ અને વલ્લભમાં ભેદ જુએ, તમારે જય શ્રીમદ વલ્લભ બોલવું જ ન પડે, જય શ્રી કૃષ્ણ બોલો એટલે એમાં વલ્લભ આવી ગયા, કદાચ જય શ્રીમદ વલ્લભ બોલો તો એમાં પણ કૃષ્ણ આવી ગયા, એમાં બે માંથી એકમાં પણ ભેદ નથી. અને જે ભેદ દ્રષ્ટિથી જોઈએ એને ખબર જ નથી પડી કે ખરા અર્થમાં કૃષ્ણ કોણ છે ને વલ્લભ કોણ છે. વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય ભાગવતજીના રહસ્યો ખોલવા માટે, સાચો વૈષ્ણવ હોય એને સિદ્ધાંત અને સેવાને જાણવી જોઈએ, જે સિદ્ધાંત અને સેવાને જાણે એ સાચો વૈષ્ણવ. આપણે ક્યારે અણુભાષ્ય વાંચ્યું છે તો વૈષ્ણવ કહેવાના અધિકારી છીએ, આપણે ક્યારે સુબોધિજીનું અધ્યયન કર્યું છે ત્યારે આપણે વૈષ્ણવ કહેવાના અધિકારી છીએ, આપણે ષોડશ ગ્રંથનું અધ્યયન કર્યું છે ત્યારે આપણે વૈષ્ણવ કહેવાને લાયક છીએ. સેવા અને સિદ્ધાંત આ બંનેનો સુમેળ થાય તો વલ્લભની કૃપા થાય, અને વલ્લભની નમામિ યમુના મહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણ ઉત્કટામ. હવે ત્રીજું વાક્ય, તતશ્ચ નવકા, નવરાશના સમયમાં તમે શું કરો છો એના ઉપર તમારી આંતરિક વૃત્તિ ખબર પડી જાય. તમે નવરાના સમયમાં તમે ફાકી છોડતા હોય તો ખબર પડી જાય તમારી આંતરિક વૃત્તિ, તમે અંતરથી કેવા છો, બહારથી તમે બીજો ઢોંગ કરો છો બતાવવાનો અને અંદરથી તમે કેવા છો. નવરા સમયમાં તમે જે પ્રવૃત્તિ કરતા હોય એ પ્રવૃત્તિ પર ખ્યાલ આવી જાય તમારી અંદરની વૃત્તિ કેવી છે. જે વૃત્તિ જાણવી તો પ્રવૃત્તિ જોઈ લો, જેની જે પ્રવૃત્તિ હોય એવી અંદરની વૃત્તિ હોય, વૃત્તિ પ્રમાણે જ પ્રવૃત્તિ કરી શકો. કદાચ વૃત્તિને દબાવવાનો પ્રયત્ન કરો ને, મને ચોમાસામાં યાદ આવે, ચોમાસામાં અમે બધા નાના હતા ત્યારે ડેમ બાંધતા, પાણી આવતું હોય ઓલો ધોળિયો વરસાદનો, તો અહીંયા અમે ગારનું આમ માટી કરી રાખી દઈએ, બહુ પ્રવાહ, એ તો વરસાદનો પ્રવાહ તો આવતો જ હોય, બધા નડિયામાંથી પાણી પડે ને કોના ઘરમાંથી પાણી નીકળે ને એ બહુ નીકળી જાય, પછી વચ્ચેથી તૂટવા લાગે, તો અમે ત્યાં પથ્થર રાખીએ, પાણાઓ રાખીએ, આમ ગોર ચીપાટ કોઈ એવો પથ્થર હોય તો એ રાખીએ, એના ઉપર માટી રાખીએ, પણ એ સાઈડમાંથી તૂટી જાય. તમે અંદરથી તમે ક્રોધી છો ને બહારથી દેખાવ કરો નમ્ર બનવાનો, તો એ તો ગમે અહીંયાથી ફૂટે,
તમે સમાધિ સમય એવો દેખાવ કરો કે હું સારો છું, હું સીધો છું, હું ડાયો છું, હું ક્રોધી નથી, તો તમારો દીકરો ઘેલા સોમનાથ થાય, ટીવી તોડનારો બને. તમારો દીકરો તમારી પ્રકૃતિ છે, તમારી સાક્ષાત આકૃતિ છે. દીકરો તોફાની થાય એટલે સમજવાનું કે બાપે ક્રોધને દબાવ્યો છે, એને એની વૃત્તિ દબાવી છે. દીકરો નબળો થાય એટલે સમજવાનું કે પિતાજીની આ સાક્ષાત આત્મા વે જાનાતી પુત્ર સાક્ષાત એની આત્મા છે. મારો કહેવાનો ભાવ એ છે, તમારી વૃત્તિ પ્રમાણે જ પ્રવૃત્તિ થાય. હું તમને પ્રત્યક્ષ ઉદાહરણ આપું, એ ઉદાહરણ આપી હું પાછો. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્મૃત મંદરે નુસ્કટામ તતષ્ટ નવ કાનનમ પ્રગટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મર પિતુ શ્રિયમ વિભ્રતિમ. હું એવા માટે બોલું કે મને એમ છે કે તમે બધા વૈષ્ણવો છો, યમુનાષ્ટકમ તો કરો છો કે નહીં? આજથી સંકલ્પીઓ ન કરતા હોય તો કે અમે રોજ માટે એક વખત સાંજના સમયે યમુનાષ્ટકમ ભગવાનને સંભળાવીને શયન કરશું, અથવા અમે જાગીને સ્નાન કરીને સીધા ઠાકોરજીની સામે આવીને 8 શ્લોક છે, 8 શ્લોક અમે યમુનાષ્ટકમ ના ગાશું. શા માટે? ભગવાન વલ્લભાચાર્યજી કહે, સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ વિજયો ભવે, તમારે તમારા સ્વભાવ ઉપર વિજય મેળવવો હોય તો યમુનાષ્ટકમ નો પાઠ કરો. આમાં બધાને આમ થઈ જાય ને, એની પાછળનું કારણ યમુનાષ્ટકમ નથી કરતા. એક વૈષ્ણવ મને બતાવો ગુસ્સે થયો હોય, તમે જો વાણિયા બધા પહેલેથી જ, એક પણ એવો વાણિયો ન હોય અમારે. હું જે પાઠશાળામાં ભણતો, હું આપને વાત કરીશ, સાચો વૈષ્ણવ કોને કહેવાય હું એ આપને કહેવા માંગુ છું. અમે જે પાઠશાળામાં ભણતા, એ પાઠશાળામાં માધવરાવ દેવરસિંહ ઠાકરસિંહ પરિવાર, ઠાકરસિંહ પરિવાર એક ભાટિયા પરિવાર, એ પાઠશાળા છેલ્લા 95 વર્ષથી એકલા ચલાવે. 50 વિદ્યાર્થીને જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, ભોજનની વ્યવસ્થા, ભણવાની વ્યવસ્થા, બધી વ્યવસ્થા એકલાએ દેવીદાસ માધવસિંહ ઠાકરસિંહ પરિવાર કરે. મુંબઈનો છે આ ભાટિયા, પરમ વૈષ્ણવ. હું મારા જીવનમાં ત્રિકાળ સંધ્યા કરતા શીખો હોય તો એની પાસેથી. એક ભાટિયાનો દીકરો, એ ગમે એવા કામ હોય, તનુ સેટ કરીને ના એક દીકરા, એ જ્યારે અમે પાઠશાળા ભણતા ત્યારે અમે એની સાથે જોડાણા કે તનુ સેટ હોય તો તનુ સેટને કંઈ જોઈતું હોય તો બ્રાહ્મણ પાસે સેવા ન લે, પણ એક વખત એ કે કોઈ હોય એને જણાવો તો એની પાસે, બ્રાહ્મણ દેવતાની પાસે રહે, બાકી બ્રાહ્મણ પાસેથી એક સેવા પણ ન લે. મેં એટલા બધા પ્રખર વૈષ્ણવ મેં કોઈ જોયા નથી તનુ સેટ જેવા. એ બાથરૂમમાંથી બહાર નીકળે, નળ હોય ને એમાં લાકડી ભરાવેલી હોય, એ પોતાના કોણીના હાથથી આટલા બધા અપરસમાં આટલા બધા પવિત્ર ભાવ સાથે રહે, ત્રિકાળ સંધ્યા કરે. એ ત્રિકાળ સંધ્યા કરીને એ તનુ સેઠ, હું આ આપને વાત કરવા, 50 વિદ્યાર્થીનો વાર્ષિક ખર્ચ, હું બેટ દ્વારિકા સંસ્કૃત પાઠશાળામાં હું અધ્યાપક પણ હતો, એના ખાતાવાહી ને એના વાઉચર ને બધા હું લખતો રોજ મેળ ને, એટલે મને ખબર છે 10 લાખનો વાર્ષિક ખર્ચો થાય. આ ખર્ચો 10 લાખ વાર્ષિક છેલ્લા 95 વર્ષથી એક જ પરિવાર ચલાવે છે, છેલ્લા 95 વર્ષથી. અને ઠાકોરજીના અનન્ય, એ એમ સમજે છે કે આ બ્રાહ્મણો અહીં ભણે છે, બીજા નહીં, મારા માટે ઠાકોરજી જ છે, એવી સેવા સાથે 95 વર્ષથી એ સેવા કરે. હવે જોજો, આ એને મુંબઈમાં ઘણા બધા બંગલાઓ છે, એને મુંબઈમાં છે ને માળા કહેવાય, આમ ખોલીઓ હોય, આમ એક હારે 32-32 મકાન હોય, એક એક રૂમ હોય, એની બધાની ખોલી હોય, એવા ઘણા માળાઓ હતા એને ઘણા બધા વિસ્તારમાં, હજે પણ માળા છે, ઘણી બધી ફેક્ટરીઓ છે. હવે માળામાં એને ખબર ન પડી, માણસો દ્વારા હોય, એમાં એક દિવસ એને ખ્યાલ આવ્યો કે આ જે માળામાં છે ને ઘણી બધી ગણિકાઓ રહેવા આવી ગઈ છે, ઘણા બધા આમાં ગુંડાઓ પણ રહે છે, પણ હવે તો એને કાઢી ન શકે, ખોલી આપી દીધી હોય. અને પૈસા આવે ને, એ મેનેજરને કહ્યું કે એ પૈસા તમારે તમારી પાસે રાખવાના, એ પૈસા તમારે તમારી પાસે આપવાના, એ મારા ઘરમાં એ દ્રવ્ય પણ ન આવવું જોઈએ. આને કહેવાય સાચો વૈષ્ણવ. એવા ખોટા લોકોનું દ્રવ્ય મારા ઘર સુધી પણ ન પહોંચવું જોઈએ. મારે પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીને યાદ કરવા પડશે, પૂજ્ય દાદાજી, સોલા ભાગવત વિદ્યાપીઠ, એટલું બધું દૈન્ય, વ્યાસપીઠ ઉપર બેઠા હોય, કથા કરતા હોય, આનું દૈન્ય જોજો. આનો ઊંધો મેસેજ ન લેતા, આનું દૈન્ય જોજો. મને એવું લાગે કે આખા ભારત વર્ષમાં નહીં, આખા વિશ્વમાં આનાથી મોટો કોઈ પુરુષ જ નહોતો.
પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી જેવા. ક્યારેક તમે એના ભાગવતજી નું અધ્યયન કરજો. એક એવી ટીકા નથી જે એને ટીકા ભાગવતજી ઉપર એટલું સંશોધન, ભાગવત વિદ્યાપીઠ બનાવી. અત્યારે મોટાભાગના જેટલા વક્તાઓ ફરે છે આખા ગુજરાતમાં, ઓનલી ફોર ધેન કૃષ્ણશંકર શાસ્ત્રીજી નું. એટલા મહાપુરુષ હતા અને એટલું બધું દયનીય કે વલ્લભકુળનું નાનું એવું પણ બાળક આવે વ્યાસપીઠ થી નીચે ઉતરીને દંડવત કરી જતા. વલ્લભકુળનું નાનું પણ બાળક હોય, જ્યાં પણ મળે એને દંડવત જ કરે. એમ ખાલી એમ નહીં કે આમ પગે લાગ્યા ને ખાલી, અત્યારે તો પગે લાગવાની સિસ્ટમ જ છે, ખાલી ગોઠણ ઉપર ક્યાંય સુધી ખાલી આમ કરી નાખે. એ કૃષ્ણશંકર શાસ્ત્રીજી દંડવત કરતા. આ દંડવત કરતા એનો મતલબ દૈન્ય ભાવ, દંડવત વિના આવે જ નહીં. તમે કોઈને દંડવત ન કરો જીવન. સ્વામિનારાયણ સંપ્રદાયમાં, સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ ભક્તને તમે એના સંપ્રદાયમાંથી બહાર કઢાવી ન શકો. એ અનન્ય જોઈએ, કારણ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ દંડવતની પરંપરા છે. દંડવતની પરંપરાથી જે ભાવ જાગૃત થાય બીજા કોઈથી થાય જ નહીં. એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં દંડવતની પરંપરા હતી ને હવે આમ થઈ ગઈ. એટલે ભગવાનની સામે, ભગવાનના સન્મુખ થાવ ત્યારે દંડવત જ કરવા જોઈએ. અને સ્ત્રી હોય તો એને પંચાંગ પ્રમાણ પ્રણામ કરવા જોઈએ. બે પગ નીચે બેસાડીને માથું નમાવીને પંચાંગ પ્રણામ કરો. ભાવ જગત ત્યાં વિના ઉભું જ ન થાય. અત્યારે બધા ભાવ વિહોણા થઈ ગયા, પગે લાગવાની સિસ્ટમ. એક વખત તમે તમારા મા બાપને આમ દંડવત તો કરજો. ભાવ ન જાગૃત થાય તો તમારું કાળું ને મારું માથું. હા, એક વખત તમે આઠ અંગ સાથે સુઈ જાઓ એના ચરણોમાં, એટલે ભાવ જાગૃત થાય જ. તમારે કૃષ્ણને પ્રેમ કરવો હોય ને કૃષ્ણ પ્રત્યે ભાવ જગાડવો હોય, તમે દંડવત કરતા જાઓ. ખાલી દંડવત કરો, ભાવ ઉભો થઈ જાય. સુર એટલે દૈન્ય થાય, દીન વ્યક્તિ. જે દીન થયેલો તમને માનનારો છે એ પણ તમને પૂજનારો છે. અને અસુર નો મતલબ છે જે અતિ માનીના, જે અતિ માન વાળો છે, અભિમાન વાળો. હું આઈ ન આવું, આઈ ન આવું, આઈ ન આવું, આઈ ન આવું, આમ ન કરું, તેમ ન કરું, એવો અભિમાની વ્યક્તિ પણ તારી પૂજા કરે છે યમુનાજી. શા માટે કરે છે? કે જે પણ અભિમાનીમાં અભિમાની વ્યક્તિ હોય એને પણ તારી નિર્મળતા એટલી છે ને, એક વખત તને નમી જવાની ઈચ્છા થાય. યમુનાજી એટલા બધા નિર્મળ છે. સુરાસુરસુ પૂજિત સ્મરક પિતુ, વલ્લભાચાર્ય કે મને સ્મરણ આવે તમને જોઉં ને યમુનાજી, મને ઠાકોરજી નું સ્મરણ આવે. સ્મરક પિતુ શ્રીયમ વિભ્રતિમ, શ્રીય ઐશ્વર્ય સાથે ભગવાન, જેમ તમે યમુનાજી શ્યામા છો ને મારા પ્રભુ પણ શ્યામા છે. તમારો એ શ્યામ રંગ જોવો એટલે મને મારા પ્રભુ યાદ આવે. જે શ્યામ પ્રભુના શ્યામ રંગથી રંગાયેલા છે એવા યમુનાજી તમને નમસ્કાર છે. સુગંધિત પુષ્પોથી જેનું જલ યુક્ત, જેના જીવનમાં સુગંધ, જેના વ્યવહારમાં સુગંધ, જેના જીવનની અંદર કોમળતા, એવા યમુનાજી હું તમને નમન કરું છું. એનાથી આગળ સુર ને દૈન્ય લોકો ને અભિમાની લોકો પણ તમને સેવે છે, તમારી તમારી નિર્મળતા જોઈને પ્રણામ કરે છે, એવા યમુનાજી હું તમને નમન કરું છું. એનાથી તમે નવા નવા, એનાથી પણ આગળ ભગવાનના ચરણો વારંવાર તમારામાં પડ્યા છીએ, ભગવાનના ચરણની રજ પ્રાપ્ત કરેલા યમુનાજી તમને નમસ્કાર કરું છું. મંદરેણુત અમંદરેણુત કટા, જ્યાં ઘણા બધા યમુનામહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તતષ્ટ નવકાનના પ્રગટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયમ વિભ્રતિ. બસ મારી વાણીને વિરામ આપું. મારે ઉદ્ધવ અને ગોપીઓનો સંવાદ કરવો હતો, પણ મને એમ થયું કે વૈષ્ણવો છે અને જે જેના દર્શન થયા તો મારામાં યમુનાષ્ટકમ ઉગી આવ્યું. આ મારા યમુનાષ્ટકમનો પ્રથમ શ્લોક હું વલ્લભકુળને સમર્પિત કરું છું. વલ્લભે જ ગાયેલું છે, વલ્લભાચાર્યજી મહાપ્રભુજી. તો મહાપ્રભુજીને ભાવનાથી હું શ્રી કૃષ્ણના ચરણોમાં સાક્ષાત એ સમર્પિત કરું છું. એવી ભાવના સાથે દેસુરભાઈ જેસાભાઈ રામ અને આ રામ પરિવારે આ સુંદર આયોજન કર્યું છે. આયોજનમાં રાત્રિના એના ઉપર કૃષ્ણ કૃપા થાય એવી પ્રાર્થના કરું. એવી ભાવના સાથે આપ સૌ લોકોએ મને બહુ પ્રેમપૂર્વક શ્રવણ કર્યું એ બદલ આપ સૌનો આભાર. ફરી વિશેષ આગ્રહ અમારા મયુરભાઈનો છે ને, મયુરભાઈ સતત દોડતા ચપ્પલ પહેર્યા વિના નતા. આ છે સસરાનો રંગ ભાઈ, ચપ્પલ વિના ન લેવા આવ્યા. અત્યારે મને ખબર પડી કે જમાઈ મહેનત ખૂબ કરે છે એવી ભાવના સાથે. અને મારી વાણીને વિરામ આપું એ પૂર્વે આપ સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.